निजामपुरा विस्तार में रहती वैसी महिला द्वारा भाजपा के स्थानीय कार्यकर वैसे नरेश सोलंकी के खिलाफ धमकी देने की गंभीर शिकायत के बीच आज पुलिस भवन में आवेदन पत्र दिया गया। निजामपुरा विस्तार में रहती वैसी गायत्री बेन बाबू निजामा ने निजामपुरा विस्तार अम्बेडकर चौक तालाब के पास सालों से रहते वैसे भारतीय जनता पार्टी के सक्रिय कार्यकर नरेश सोलंकी के खिलाफ आज आवेदन पत्र दिया गया, जिसमें अम्बेडकर चौक तालाब के पास भाजपा के नरेश सोलंकी तथा एससी एसटी सेल के महेश सोलंकी द्वारा फलिया में उन्हें लोगों को धमकी दी जा रही है। तो वहीं स्थानीय लोगों पर भी जान से मारने की धमकी देते हुए आज महिला वैसी गायत्री बेन बाबू निजामा द्वारा पुलिस कमिश्नर की कचेरी में आवेदन पत्र देते हुए न्याय की गुहार लगाई गई, जहां महिला का कहना था कि ये दोनों के द्वारा परिवार लोगों को कुछ भी कारण के बिना ही घर में लव मैरिज किया हो वैसे लोगों को यहाँ नहीं रहने देने के लिए धमकी दी जा रही है। जहाँ पीड़ित वैसे लोगों का भारतीय जनता पार्टी अच्छी कामगिरी कर रही है, लेकिन इसी के साथ रहते वैसे जुड़े ये इस प्रकार के कार्यकर्ताओं द्वारा लोगों को अपने रुतबा का फायदा उठाते हुए परेशान करने के गंभीर आरोप लगाने के बीच आज आवेदन पत्र दिया था। મારા પપ્પાને એટલું હેરાન કરે છે, એટલું હેરાન કરે છે આ નરેશ સોલંકી જે છે, અમારો ભાજપનો અહીંયા પ્રાંત અમારે નથી જોતો, જે સાસ જે આપણા છે પેલા સર શું નામ એમનું, વિજય સાસ જે સર છે, મારે એમને નમ્ર વિનંતી છે કે મારા મા બાપને એટલો ત્રાસ મળે છે, આજે 3 મહિનાથી મારા પપ્પા રેન્ટ પર રહે છે, આજે એક દીકરીની કેટલી અંદરથી એટલું એ થાય છે કે મારા બાપને આટલી તકલીફ છે, હા આ કયો નિર્ણય છે, કયા સરકાર છે, મેં તો પહેલી વાર મારા પપ્પાને કીધું તમે આવવામાં ના પડશો પપ્પા, કે બેટા હવે એને આપણું ઘર ખાલી કરાવ્યું આપણે શું કરીએ, કે હું તો સરકારને એટલું જ કહું છું કે સરકાર સાહેબ મને અમને લોકોને સપોર્ટ કરો, મારા મમ્મી પપ્પાને ન્યાય આપો સાહેબ, અમે કહી જઈશું કોને કહીશું, હા આજે અમે મારા પપ્પા મારા દાદા મારા પપ્પા લોકોનું બચપન ગયું સાહેબ ત્યાં અહીંયા આગળ, હા આજે અમે કોને કહીશું રહી છે સાહેબ, હા અને આટલું બધું માનસિક ત્રાસ એટલે ફરિયામ બધા જ હેરાન છે, પણ અમુક જે છોકરાઓ છે એ લોકોને કઈ જોબ છે, જોબમાં રાખ્યા છે નહીં, એ લોકો બોલે તો એ લોકોને કે તમને નોકરીથી ઉતારી દઈશું, આ કયો કાયદો સરકારે એને આપી દીધો છે સાહેબ, નરેશ સોલંકી, નરેશ સોલંકી ભાજપનો કાર્યકર્તા છે, એ આવી રીતે બધાને હેરાન કરે છે, બધું મારા હાથમાં છે, એ આવું બસ એને ભાજપનું આપી દીધું છે અને કે બધું એ જે કરશે એ જ થશે સાહેબ, એટલે અમને ડર છે, મને તો હવે બહુ જ ડર લાગે છે, મારા મમ્મી પપ્પાનું કોણ કરશે સાહેબ આવી રીતે રાત મધરાત એમને કઈ કશું, તો કોની જવાબદારી, હા બસ મને સરકાર પાસે ન્યાય જોઈએ છે, મને ન્યાય મળશે ને તો સારું સાહેબ, બસ આટલી જ વિનંતી છે અમારી, બસ મારું નામ ભાવના છે।